आपको तो सत्संग करवाना चाहिए, भाग्य जगाड़वाना चाहिए, पर ये पहला सत्संग शू छे ये बात करी आप। अनंत कल्प गया, एक कल्प एटले 8,64,00,000,000 वर्ष, એટલે 8,64,00,000,000 એમાં 1 કરોડ લો, 8,63,00,000,000 ફિક્સમાં મૂકો, 1 કરોડ વર્ષમાં 2 સતયુગ, 2 કળિયુગ, 2 ત્રેતા, 2 દ્વાપર, 2 કળી, 1 કરોડ વર્ષમાં જ આ બબ્બે વાર થઈ જાય, તો 8,63,00,000,000 વર્ષમાં કેટલા થાય? યુગોના યુગો રીતે। પછી મારે કે અનંત કલ્પ, એક કલ્પ નહીં, આ એક કલ્પમાં બધી આ ધામધૂમ થાય છે, અનંત કલ્પ જો આ સમજવા જેવી વસ્તુ છે। ભાગ્ય જાગે આવે જે વાત કરીએ છીએ, ખરેખર અનંત કલ્પથી આપણે રખડીએ છીએ, જન્મ જન્મ, અનંત કલ્પ ગયા, પતી ગયો, હવે આપણને ખબર નથી શું થયું, પણ વીતી ગયા ખરા, વીતી ગયા, અનંત કલ્પ વીતી ગયા। તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત, જો આ સત્સંગ, સત્સંગનો મહિમા, એક વાર સત્સંગ મળ્યો હોત, અનંત કલ્પથી આપણે ભટકીએ છીએ, પણ એમાં એક વાર જો સત્સંગ જે આપણને મળ્યો છે, એક વાર જો સત્સંગ મળ્યો હોત તો જન્મન રહ્યું ના હોત। આ જન્મનનું કારણ આ છે, સત્સંગ મળ્યો નથી એટલે રખડપટ્ટી રખડપટ્ટી। ભલે પ્રકૃતિ પુરુષ સુધી પહોંચી જાય પણ તોય ભમે છે। અનંત કલ્પ ગયા, આ બહુ સમજવા જેવી વાત છે। આપણે પૂરો 10 જન્મનું કોઈ કહે, આગલા જન્મ તો કહે છે, ઘણા ઘણા દ્રષ્ટાંતો છે, સાયન્ટિફિકલી પણ દ્રષ્ટાંત પાર પડે। હવે 10 જન્મમાં આપણે યાદ આવે 10 જન્મનું, કેટલી માથાપત, કેટલા દુઃખો, દુઃખ જ છે, દુઃખ દુઃખનો દરિયો। 10 જન્મનું યાદ આવે બધું, દુઃખ 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 દુઃખ, શું દશા થાય, ગાંડો જ થઈ જાય। તો હવે અનંત કલ્પ, ભગવાનની દયા છે કે ભગવાન પડદો પાડી દે, એટલે પછી બીજે જન્મે કૂટો હતો, પણ ઓલા આગલા પડદા પડી ગયા એટલે રાહત છે। અનંત કલ્પ ગયા, તેમાં એક વાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મમાં રહ્યું ના હોત। એટલે આ જન્મથી મુક્ત થવાના છે આપણે, થઈ ગયા છે, ભગવાન સંગ મળ્યા, આ છેલ્લો જ જન્મ છે, છેલ્લો જન્મ। હવે જો આપણે જો આ મહારાજ સ્વામી ના મળ્યા હોત તો જન્મ ચક્રાઓ ચાલુ હોત, મહારાજ સ્વામી મળ્યા એટલે બ્રેક વાગી ગઈ, અને છેલ્લો જન્મ થઈ ગયો, બ્રેક વાગી ગઈ નહીં, છેલ્લો જન્મ, જન્મ લેવાનું। જો અમરીશ રાજાની કન્યા, એના મુરદ જોવા ગયા નારદજી, પરણાવાના હતા, તો મુરત જોઈને આવ્યા પાછા, 10 જન્મ થઈ ગયું, 10મી પેઢી ચાલતી હતી કન્યાની, સમજ પડી? અમરીશ રાજાની કન્યા અને પરણાવાના હતા, તો નારદજી મુરત જોવા ગયા દેવલોકમાં ઉપર, અને પાછા આવ્યા તો 10મી પેઢી ચાલતી હતી,
દીકરાને નારદીનું મુહૂર્ત તો ક્યાં તો જો આપણે આજે 10 જન્મ વીતી ગયા એટલે નારદ મુહૂર્ત જોવા આવ્યા તો આપણે તો સ્વામી ને મહારાજે કહ્યું ગમ્યો હશે 5 જન્મથી વધારે લેવું નહીં પડે. હવે આ 10 જન્મમાં તો આંખનો પલકારો એટલે આપણે ધામમાં જ બેઠા છીએ. આયા છે બોર્ડર ઉપર આવી ગયા સ્વભાવ ટળે એટલે એન્ટ્રી ધામમાં. અનંત કલ ગયા તમે એક વાર પણ જો સત્સંગ મળ્યો હોય તો સત્સંગની કેટલી કિંમત છે. શ્રીજી મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ એને જો સત્સંગ ના મળે તો એને જીવન અલેખે. અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડ કેટલી ધામધૂમ ચાલે, 14 લોક ને કેટલું બધું થાય છે, પૌરાણિક કથામાં બધું કહે છે. એક બ્રહ્માંડ, અને બ્રહ્માંડ તો અણુની પેઠે ઉડે છે મહારાજને, એટલે અનંત બ્રહ્માંડનો રાજા હોય. શક્ય છે આ ઉપાસના ના હોય અને બ્રહ્માંડનો રાજા હોય. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ આ ઉપાસના સત્સંગ અક્ષર પુરુષો હાથમાં ના આવ્યું હોય તો એને જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા કોઈ અર્થ નથી. એક બ્રહ્માંડની ક્યાં હોય છે, અનંત બ્રહ્માંડનો કોઈ અર્થ નથી. આ સત્સંગની દ્રષ્ટિએ, સત્સંગ ના હોય તો બધું ધામધૂમ ચાલે બધી. મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો સત્સંગ ના મળ્યો તો એનું જીવન અલેખે, વ્યર્થ. અનંત બ્રહ્માંડનો રાજા તો વ્યર્થ. તો જેને સત્સંગ મળ્યો છે એને કેટલી કિંમત છે. આપ બધાને જોવા નાના નાના સત્સંગમાં ઉભા થાવ. જો આ સત્સંગ મળ્યો છે અનંત બ્રહ્માંડનો રાજા કરતા વિશેષ. એટલે આપણા સત્સંગમાં તો કોઈ નાના મોટા નથી. શરીરે કંઈ નાના એ બધું ગણિત જુદું છે. જો આ ગયે જન્મે 90 વર્ષના હતા અને આ જન્મે 10 વર્ષ એડ થયા, 110, અરે 100 વર્ષ, 100 વર્ષના છે આ બધા. સત્સંગ મારા સાંઈ મળ્યા એટલે બધું ઠેકાણે પડી ગયું, બહુ મોટી પ્રાપ્તિ. એટલે જેને સત્સંગ મળ્યો હોય એ કેટલું કામ. મહારાજે પ્રથમના 24માં વાત કરી, ગમે એવો હોય, થાથા થાવડા જેવો બધું હોય, સત્સંગ મળ્યો છે અનંત બ્રહ્માંડનો રાજા કરતા વિશેષ છે. એટલે આ આપણે આ સત્સંગમાં કોઈ કાણો હોય, લૂડો હોય, લંગડો હોય એ તો જોવાનું નહીં. એને મુક્ત છે. આ શરીરે કહીને બધું હોય છે. સત્સંગમાં કોઈને એવી દ્રષ્ટિ રાખવી જ નહીં. કોઈ ગરીબ છે, ધનવાન છે, આ મહારાજે ગરીબ રાખ્યા જ છે એમનો જોગ થાય એટલા માટે. એવું કોઈ કાંઈ કોઈ મેળ નથી. આ સત્સંગ મળ્યો એની જ બસ કિંમત. ગરીબ હોય, તંગર હોય, આ હોય, સત્સંગ મળ્યો પતી ગયું, જોવાનું જ નહીં. એટલે આપણે આ સત્સંગી સાથે હેત પ્રીત રાખવી એનું આ કારણ છે. બીજા તો ગમે
બ્રહ્માંડનો રાજા હોય તો એની કિંમત નહીં. સત્સંગી તમે હોય આ જો નાના નાના એને પગે લાગો કામ થઈ જાય. એ યોગી આપણે વાત કરી હતી દાસનો દાસ કેમ થવાય. બાપા એક હરિભક્ત હતા એમનો દીકરો હતો. મારે યોગી આપણે કહ્યું કે આ તમારો દીકરો છે એને પગ ચરણ ધોઈને અમે પીએ દાસને કરી માટે. એટલે સત્સંગમાં દિવ્ય દ્રષ્ટિ પામવાની એટલે સત્સંગ એટલે સત્સંગ આ છે. આ સામાન્ય નથી. આ બાળમંડળનું એનું બેકબોન મહારાજ સ્વામી છે. આ લોકના નહીં ઓલા બીજા જ્હોન મેલ્કમ બધા એ બેકબોન નહીં. આ લોકોના બેકબોન તો મહારાજ સ્વામી છે. પરથી પર અનંત કલ્પ ગયા તમે એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત. સત્સંગનું તેજ કોટી સૂર્ય સરખું છે. ગુણાનંદ સ્વામી સામે બાળકો બેઠા હતા. સ્વામી આ બાળકોના સામે જોઈએ કોટી સૂર્યનો તેજ છૂટે છે. એટલે મહારાજે સામાન્ય બનાવી દીધા છે આપણને. એમને મજા આવે સરખે સરખા આવે સજાથી તો આ સત્સંગનું સુખ આવે. નહીં તો અનંત કોટી સૂર્યનું તેજ આપણે સામે ઊભો રહે એક સૂર્ય સામે જોઈ શકતા નથી. અનંત સૂર્યનું તેજ સામે શું છે. એટલે શ્રીમાન આ માસ્ટર પ્લાન છે. એ પોતે સામાન્ય થઈને આવ્યા અને આપણને સામાન્ય બનાવ્યા અને પછી એમાં દીવભાવ રાખવાનો અને આપણે મનભાવ કલ્પવાનો. એ આપણે દીવભાવ રાખવાનો અને એ આપણામાં મનુષ્યભાવ રાખે તો જ કામ થાય ને. હવે આપણા દીવભાવ રાખે તો કામ ના થાય. એટલે બધી આ ગોઠવણ છે. સત્સંગ મળ્યો અને પારા મારા કે દેવતાઓ ઈચ્છે છે એને મળતો આ સત્સંગ મળતો નથી. આ જે આપણને મળ્યો છે આટા મારે ઊંડ નદી હતી આ ભાદરામાં તો ત્યાં યોગ્ય પૂજા કરતા. તો યોગ્યા એક વાર કહ્યું કે દેવતાઓ આટા મારે છે અહીં. તો હવે યુવકોએ કહ્યું કે બાપા એટલા અભિમાની આ પગે લાગવા આવતા નથી. તો બાપા કે ચોકી છે આવી જ ના શકે. નિશ્ચલ મુનિ ને એમ એમની ચોકી છે આવી જ ના શકે. એમાં અધર્મરૂપી ઉલુકને કાંઈ દેખાતું નથી. એટલે આ લોકોને ધાર્મિક કહેવાય તો અધર્મી મહારાજની ભાષામાં બધું ઉડી જાય. ધાર્મિક કરે વેદ વેદાંત બધું કરતો હોય તો મહારાજની દ્રષ્ટિમાં અધર્મી આવું થાય. ભગવાનને સંતનો અવગુણ આવે અધર્મી થઈ જાય. ગમે એટલો ધર્મવાળો હોય સ્વર્ગમાં ગયા જેવો કર્મ કર્યો હોય સંતને ભગવાનનો અવગુણ આવે અધર્મી. અને બધા કર્મે કુકર્મે યુક્ત હોય પણ જો ભગવાન સંતનો ગુણ આવે તો બધા પાપ ભરી જાય અને ઉપરથી પુણ્ય ઢગલા થાય અને એને વડે આ સત્સંગ ઓળખાય. એવું કોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોંગું છે. કોટી બ્રહ્માંડનું રાજ આપણે કલ્પના જ કરે છે. આ પૃથ્વીનું એન્ડ આવાય નહીં. આ પૃથ્વી જોઈએ ને આપણે કેટલું બધું છે. આ પૃથ્વી તો
આ સૂર્ય આગળ એક તણખો છે, તણખલ છે આપણા જ સૂર્ય. તો આ બ્રહ્માંડને તો ક્યાં વાત થાય, પણ તોય મહારાજે કહ્યું કે કોટી વાર મસ્તક જાય, એક વાર નહીં કરોડ વાર મસ્તક જાય, આપણે કરોડ વાર મસ્તક આપવું પડે. અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય, આખા બ્રહ્માંડનું રાજ. એટલે અમે તો એક સરપંચની ચૂંટણી જીતીને આવ્યા, પાદરા ગામમાં અમે હતા. તો એટલે કાર્યકરે કહ્યું, બાપા અને 5 મિનિટ આપો આ વાત કરે. તો 50 જણ હતા વધારની, તો બેઠા બેઠા પલાઠીમાં નીચે બેસીને પણ ઉપદેશ આપે, ખુરશીમાં ઉભા થયા. કેટલો કોટો ચડી ગયો સરપંચની ચૂંટણી. તો કેનેડા પ્રાઇમ મિનિસ્ટર હતા, અમેરિકા હતા, તો ક્યાં એને જાળી રાખવું પડે, ઉડી ના જાય. તે જેવા તો આખા બ્રહ્માંડનું રાજ, કોટી વાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ જતું હોય, છતાં પણ સત્સંગ આગળ તે સોંગું છે. સત્સંગ એટલી બધી પાવરફુલ વસ્તુ, એટલું બધું છે, બધું આવીએ સત્સંગમાં, બધું આવે સત્સંગ. એક મૂળ સત્પુરુષ, પછી એને લગતું બીજે બધું હોય એ સત્સંગ કહે. એટલે આવો સત્સંગ આપણે મળ્યો છે, બળ રાખજો, કેફ રાખજો. અને બીજું તમારું જો આપણે આ પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, અને તો બધા પ્રોબ્લેમ હોય, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બીજાને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ઢેફું હિમાલય આગળ ઢેફું. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. પ્રાપ્તિની અંદર ખૂબ બળ રાખવું, અને મારા સ્વાઈ સિવાય બીજી કોઈ ઈચ્છા રાખી નહીં, મારા સ્વાઈમાં લીન થઈ જવું, એમાં ધ્યાન ધારણા બધું મહારાજ સ્વામી સત્પુરુષ, એમાં આપણે ખોઈ જવું. સહેરાન સ્વામી મહારાજ.